ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હજુ વાગી ગયા છે 6:15 અને છે બધું ચા પાણી બધા પી લીધા. અને જો જસ્મીનભાઈ એનું કામ કરે છે ને અમારે વાહિંદે વરગવાનું છે. મારે કાયમનું હોવાનું એ જ હોય, વ્લોગ ચાલુ કર્યા ભેગું. પણ વાહિંદા કરવાના હોય, પ્રથમનું કામ જ એ હોય તો એ જ હોય. અને જે આપણે કાલે ઝાડવાનું છે ને પાણી પાઈ દીધું, તે જરા કહીને હાવ મજા આવી ગઈ. અને જો સૂર્ય દાદા ઉગી ગયા, બેક કેમેરા કરીને બતાવું, આમ નહીં દેખાય, મસ્તીનું છે અસલ વ્યૂ. હે થોડું થોડું ખાઈને તો સુમાં ખાઈ દે એટલે મરે નહીં જાણ. રામ રામ. જય દ્વારકાધીશ. બધાને પોદરા ઢળવાનું હાલે છે. અમે મીંદડોમાં રાયડો રાયડ થયો. હા, હમણાં ભેહું દઉં છે. હજી તો જે આવી રીતના ઢગલા કરી દઈએ ને તો ભરવા હેલા પડે ને, ગાયો ગાય એક જણ ભરતું જાય ને નાખતું જાય. જરા જરા પલરો હતો ને એ બધો સુકાઈ ગયો એટલે ભરવા માંડ્યું. અને વાંચી છે ને બીજી પાવડી આવી ગઈ છે. આ તો જરા તૂટેલી છે, ઓઈલી છે ને અસલ છે. એક ફેરામાં મલકમાં વાંદા ભરાઈ જાય. આ છે ને એમાં આમાં વેલ્ડિંગ કરાવવું છે. વેલ્ડિંગ જ કહેવાય ને તમે? હા, વેલ્ડિંગ જ કરાવવું છે. તો અટાણામાં જો બબ્બે જણા વળગી ગયા હમણાં. ખાડા હોય ને ત્યાં બહુ ઓલો છીપરા હોય ને પાણકાન, ત્યાં જો બહુ ગાજે. મારી મમ્મી જતા હોવ પાવડી ઠેર ઠેર કરતી જાય, એમાં અડધું ગોરાણ રહી જાય. અને મારા જયદીપ ને મારા પપ્પા બે તજી ઉઠાય નથી. શેરું ઉઠીને પાછો હોઈ ગયો. જો સૂર્ય દાદા હે ને મસ્ત ઉગ્યા. ધડકો થાય ને એ પેલા આપણે વાહિંદા કરી નાખીએ. અમાથી તો બધા ચીકુ તોડાઈ ગયા લાગે. બહુ નથી પલરેલો એટલે વાંધો નહીં આવે, ભરી દઉં. અને એક ડાળખી ભાંગી ગઈ પણ હું લીલી છે. વામાં એક જ રી જસ્મીન પકાવવા મૂકી દઈએ ને પછી ખાતો હોય. મને ઓહાણ ના હોય, ભૂલાઈ જાય. ઓહાણ ના હોય એટલે કે યાદ ના હોય. આ એક ગયો રાવણ. ક્યાં તો બધા મસ્ત થઈ ગયા. જો લીલા લીલા કાલે પાણી જડ્યું ને એટલે હવે તો ફૂલે અસલ ના આવી. ચંપામાં ચંપામાં બારે માસ ફૂલ આવે એ સારું, મને બહુ ગમે. આપણે વાર છે ને મલક ફૂલ વાવવાય. ચોમાસું થોડુંક ઓછું થઈ જશે ને પછી એ કરો. એ ચોમાસામાં તો શું આ ઝીંકા ઝીંકા હોય ને એ પછી પડી જવાની બીક લાગે. વધારે વરસાદ થઈ જાય ને તો હાલો તો આપણે મંડી વાહિંદા કરવા. હાલો તો જો વાગવા આવ્યો છે બપોરનો એક. અને જો આ છે ને પેહું ને બાયણે બાંધી પડી પણ આજો ખામણામ સડી ગયા. એઠી ઉતાર હમણાં જાય, સાંઈ આવી જાય પછી. હું સારું પીપળો છે તે સાંઈ બાંધવા થાય અને પવન છે હું બાંધો નથી. એકને બાંધી આયા તબેલો છે ને એક દી સુકાવા દઈએ એટલે ડૂસો ભરવા નહીં. કાં ઝાંજેથી ચાલુ કર્યું ને કાં કાલથી. અને આને બાવેડે બાંધી આવ્યા હતા ને તે જઈને બાવેડો પાડી નાખો અને આખો વાહો છે ને જેમાં બધા લોહી નીકળ્યા હતા. તો કેવો કરી નાખો. હા જોતા અહીંયા જો ઘણું કહ્યું પણ હું છે જોતા. હા સોલાઈ ગઈ ત્યાં હું ધીની લડી લીધું. પછી આપણે અહીંયા તા કંઈ ખબર હોય નહીં તે જો અંદર બાંધી દીધી. અહીંયા ને બપોર પછી એમ ઓછો આવે, વાંધો નહીં આવે. આમ ભયું જાય છે અહીંયા પણ તોય વાંધો નહીં આવે. તો ટાઢો પોર થઈ જશે જોતા. અહીંયા લોહી નીકળ્યા, લોહી નીકળ્યા તા હિંગ. ગુડ ઇવનિંગ. તો નથી બોલતી હમણાં રાડો રાડ થા એવી છે. અટાણ 5 વાગે એટલે ઉપડે હાવ. આને જો અફલી ઉપડી ગઈ શેરુને. બસ 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 રામ 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 રામ. મગજ તપી ગયો તડકાનો ને આપણે હાલે આથણા બનાવવાનું. પવન તા જો હા પવનનો જવાજ આવતો. પવન બહુ છે એટલે પવન ન જવા જ આવતો હોય. અને આને હવે છે ને ખીલોમાં બદલાવાનો છે. વાંધો ના આવ્યો. 5 વાગી ગયા. થોડો થોડો તડકો આવે ને તો બંધાય. અને એનું ઉમાય સારું જે તરસ લાગે ને તે પાણી પી લેવાનું કુંડીમાં. કા પાયલ, એ પાયલ શું થયું તને? આમ કરતા શું થયું તને? હા પોતાના પોતાના પગમાં કુવાડી મારી લીધી એવું કર્યું. આની તો
દેખા આપને લાપરવાહી કે નતીજા હે હવે તમ લોઈ કે નથી નીકળતા બંધ થઈ ગયા એટલે વાંધો નથી ત્યાં સુધી બાવેડા માં કઈ હારે કી કંધારી જો આ છે ને આથણામાં મસાલો વઘારેલો નાખી દીધો થોડોક તરીએ આવ્યો ગયો હજી તેલ નાખવાનું બાકી વધારે નાખવું જો હજી અને ગર નાખવાનું છે જો હે ને મારી મમ્મી ગર મોરશે કારણ કે આ છે ભીલીન ગર એટલે મોરવો પડે ભીલી બહેનો ગર અને એક આપણે આ મસાલાનું પેકેટ લીધું છે અચાર મસાલા થોડુંક એ મસાલો નાખ્યું ને વઘારેલ મસાલાને તો એક જ નાખું કે પણ આપણે એક આ નાખ્યું ટ્રાય કરી કેવોક થાય કાં એમાં એમ તાર રાઈ ને કુરિયા ને એવું જોઈએ ને બધું જો હવે તેલ છે પણ એમાં ટોપ મોટો હોય ને એટલે તરી એમ ભાઈ વાવડા ને ઓય તો બોલ પણ હું બોલતી હતી હું બોલાઈ ગયું ને બસ તેલ ગરમ કરીને ઉપરથી આપણે વધારે તેલ નાખી દઉં 5 કિલાના કઈ રા આંથના 5 કિલાના હમણાં માંદા જેવા થઈ ગયા કાલે ઝાર લાગી ગઈ બધાને એટલે વધારે પડતી અમને માં દીકરીને જ લઈ ગઈ પગના તરિયા બરે હાવ ભૂરો ખાય છે રોટલી નાખી દો પછી ઘર નાખજો માથે તેલ નાખાય જો હા રાત હું સોર જેવું છે નાખ દઉં પછી ઉપર ગરમ કો તેલ નાખજો નકર કાચો કાચો ના મમ્મીને બીક લાગે કે ચટણી નથી ને રોગી ઉપરથી ગરમ તેલ નાખવાનું છે એ હલકું ગરમ બહુ નહીં થોડું થોડું ગરમ નાખી દઉં જરા ખાટું થઈને રાખીને હું ગાજર નાથણા ના નહીં ખામાં કોઈસલા ભેગા કા તો હું કામ બને એમાં તે તને ભાઈ તાર ક્યારે ખવાય અંજલિ પોઈ તાર ના ભાવે એટલે બીજા હાટી ન દે દાંત માં આવે દાંત ના કાઢે ગાજર